नमस्कार मित्रों, विजन जीपीएससी में तुम्हारो स्वागत है। मित्रों, आ वीडियो में आपणे 7 फेब्रुआरी 2023 ना वर्तमान प्रवाह जोवाना छे। मित्रों, आपने एग्जाम में पूछाई सके तो ए प्रमाणे आपणे तमाम टॉपिको जोवाना छे। ए साथे मित्रों, आजना आ लेक्चरनी जे पीडीएफ छे तो ए तमने आपणे टेलिग्राम चेनलमांथी मळी जशे। जे टेलिग्राम चेनलनी लिंक हुं तमने डिस्क्रिप्शन बॉक्समां आपी दईश। तो सौ प्रथम मित्रों, गया लेक्चर में जितना पण आपणे टॉपिको जोई गया छीए तेनुं अहीं आपणे शॉर्टमां पुनरावर्तन करीशुं के जेथी आपणुं ए रिविजन थई जाय। तो सौ प्रथम रेलवे छे, तो रेलवेमां शुं छे? तो भारतीय रेलवे छे तो ए 28 फेब्रुआरी थी भारत गौरव डिलक्स एसी टूरिस्ट ट्रेननी शुरुआत करशे। ते पछी वीज मथक छे, तो बांग्लादेश मार्च महिनाना पहेला सप्ताहथी झारखंडना गोड्डा ऊर्जा वीज मथकमांथी वीजळी मेळवानी शुरुआत करी देशे। ते पछी जोईए तो ओएसईडी छे, तो ओएसईडी नो फुल फॉर्म शुं थाय छे मित्रो, ए तमारे मने कमेंट बॉक्समां देवानुं रहेशे। तो ओएसईडी साथे करार संपन्न करनारुं गुजरात राज्य ए प्रथम राज्य बनी गयुं छे, अने गुजरात राज्यना जे शिक्षण विभाग छे तो एने आ ओएसईडी साथे करार कर्या छे, तो ए पण तमे याद राखी लेजो। त्यार पछी श्रीलंका स्वतंत्र दिवसनी वात करीए तो ते पण आपणे डिटेलमां जोई गया छीए के 4 ફેબ્રુઆરીના દિવસે શ્રીલંકા પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે। ત્યાર પછી દિવસ વિશેષની વાત કરીએ તો ગુરુ રવિદાસ જયંતી અને ત્યાર પછી વિશ્વ કેન્સર દિવસ જે 4 ફેબ્રુઆરીના દિવસે આપણે ઉજવીએ છીએ। અને મિત્રો, શ્રીલંકાની વાત કરીએ તો 1948માં તે આઝાદ થયું હતું, તો તમે એ પણ નોટ કરી લેજો। ત્યાર પછી નિધનની વાત કરીએ તો પાકિસ્તાનના ભૂતપૂર્વ નિવૃત્ત રાષ્ટ્રપતિ છે, કોણ છે? જનરલ પરવેઝ મુશર્રફ, તો તેમનું અવસાન થઈ ગયું છે, તો હાલ તેઓ ન્યૂઝમાં છે, તમે યાદ રાખી લેજો। હવે મિત્રો, આજના લેક્ચરમાં આપણે કયા કયા ટોપિકો જોવાના છીએ તો એ જોઈ લઈએ। તો આજે આપણે પુરસ્કાર, ઉદ્ઘાટન, પોર્ટલ, જંગલ અને લાસ્ટમાં પ્રવાસન સ્થળ જોવાના છીએ। તો આપણે પુરસ્કારથી શરૂઆત કરીએ। તો પુરસ્કારમાં છે ભારતીય સંગીતકાર રિકી કેજે છે, તો એમને ત્રીજી વખત ગ્રેમી પુરસ્કાર મળ્યા છે। તો હવે આજે ગ્રેમી પુરસ્કાર છે તો એ 65મા ગ્રેમી પુરસ્કાર છે, અને અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં તેનું આખું કાર્યક્રમ યોજાયું હતું, અને ત્યાં જ આ જે ગ્રેમી પુરસ્કાર છે તો એ આપવામાં આવ્યો છે। હવે જે આ ગ્રેમી પુરસ્કાર છે તો એ ડિવાઇન ટાઇડ આલ્બમ માટે રિકીને ત્રીજી ગ્રેમી પુરસ્કાર આપવામાં આવી છે। અને આ પહેલાની વાત કરીએ તો વર્ષ 2015માં વિન્ડોઝ ઓફ સંસારા અને વર્ષ 2022માં ન્યૂ એજ આલ્બમ માટે તેમને ગ્રેમી એવોર્ડ મળી ગયા છે। હવે આ જે ડિવાઇન ટાઇડ આલ્બમ છે તો એ વસુદેવ કુટુંબકમ માટે સમર્પિત છે, તો એ પણ તમે યાદ રાખી શકો છો। ત્યાર પછી ગ્રેમી એવોર્ડ છે તો એ યુનાઇટેડ સ્ટેટની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા પ્રસ્તુત એવોર્ડ છે। હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો તેને મૂળ રૂપે ગ્રામોફોન એવોર્ડ પણ કહેવામાં આવતું હતું, કારણ કે ટ્રોફીમાં તેને સોનેરી ગ્રામોફોન દર્શાવવામાં આવે છે। હવે ડિટેલમાં જોઈએ તો ગ્રેમી એકેડમી એવોર્ડ જે ફિલ્મો માટે આપવામાં આવે છે, ત્યાર પછી એમી એવોર્ડ છે તો એ ટેલિવિઝન માટે આપવામાં આવે છે, ત્યાર પછી ટોની એવોર્ડ છે તો એને થિયેટર માટે આપવામાં આવે છે, તથા 4 મુખ્ય વાર્ષિક અમેરિકન મનોરંજન પુરસ્કારમાંથી તેને એક ગણવામાં આવે છે। ત્યાર પછી વર્ષ 1958માં કલાકારોની સંગીત સિદ્ધિઓને સન્માન માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ સમારોહ છે તો એ 4 મે 1959ના રોજ યોજાયો હતો, અને ક્યાં યોજાયો હતો? તો અમેરિકામાં યોજાયો હતો। વર્ષ 2011ના સમારોહ પછી રેકોર્ડિંગ એકેડમીએ 2012 માટે ઘણા ગ્રેમી એવોર્ડ કેટેગરીમાં ફેરફાર કર્યા છે, તો તમે એ પણ નોટ કરી લેજો। હવે આપણે આગળ જોઈએ તો પુરસ્કાર છે તો ભરૂચના શિક્ષકને પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર પુરસ્કાર આપવામાં આવ્યા છે। તો એક શિક્ષકનું નામ છે પ્રદીપ જોશી, અને તેઓ છે તો એ ભરૂચ જિલ્લાના પાનોલી ગ્રામ પ્રાથમિક શાળાના શિક્ષક છે, તો એ તમે યાદ રાખી લેજો। ખાસ કરીને જે શિક્ષકનું નામ છે એ પ્રદીપ જોશી છે, તો એ ખાસ યાદ રાખજો। હવે યુએસ આર્ટ ગેલેરી દ્વારા પ્રદીપ જોશીને સામાજિક જાગૃતિ અને સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના ચિત્રો અને તેમની ગુણવત્તાના આધારે ગૌરવપ્રદ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે। હવે આપણે આ પુરસ્કાર વિશેની વાત કરીએ તો પાબ્લો રુઈસ પિકાસો છે તો એમનો જન્મ એ 25 ઓક્ટોબર 1881માં થયો હતો, અને મૃત્યુ છે એ 8 એપ્રિલ 1973ના દિવસે થયો હતો, અને તેઓ એ એક સ્પેનિશ ચિત્રકાર છે, શિલ્પકાર, પ્રિન્ટ મેકર, સિરામિસિસ્ટ અને થિયેટર ડિઝાઇનર પણ હતા। તેમને 20મી સદીના મહાન કલાકારોમાંથી એક ગણવામાં આવે છે। એ સાથે સાથે તેમને ક્યુબિઝમ નામની કલાની શૈલીની સહ સ્થાપના કરી હતી, અને ક્યુબિસ્ટ આર્ટ એક કલાકાર વસ્તુઓને ટુકડાઓમાં તોડે છે અને તેને અમૃત અને ભૌમિતિક સ્વરૂપમાં ફરીથી એસેમ્બલ કરે છે, તો તે અંતર્ગત એમને ઓળખવામાં આવે છે। હવે ઉદઘાટન જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે તો તેઓ બેંગલુરુમાં રાષ્ટ્રીય ઉર્જા સપ્તાહનું ઉદઘાટન કર્યું છે, અને આની જે આ જે કાર્યક્રમ છે તો એ 6 થી લઈને 8 ફેબ્રુઆરી 2023ની વચ્ચે યોજાઈ રહી છે। હવે ભારત સરકાર છે તો એ 2030 સુધીમાં દેશના ઉર્જા વપરાશમાં કુદરતી ગેસનો જે વપરાશ છે તો એ વધારવા માટે હાલ મિશન મોડ પર કામ કરી રહી છે। એ સાથે સાથે ભારત વિશ્વમાં હરિત હાઇડ્રોજન ક્ષેત્ર આગળ છે, તો તે પણ દર્શાવવામાં આવ્યું છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તો તેઓ ઇન્ડિયન ઓઇલના ઘરેલુ સૌર ઉર્જા આધારિત રાંધણ માટેના મોડલનો આરંભ પણ કર્યો છે। ભારત ઉર્જા અઠવાડિયાનો ઉદ્દેશ ઉર્જા સંક્રમણમાં પાવર હાઉસ તરીકે દેશની વધતી શક્તિ દર્શાવે છે। એ સાથે સાથે કાર્યક્રમમાં 30,000થી પણ વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 50 વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે, તો એ કારણોસર તમે એ યાદ રાખી શકો છો। ખાસ કરીને આજે
ઉર્જા સપ્તાહ છે તેનું આયોજન છે તો એ 6-8 ફેબ્રુઆરી બેંગલુરુ ખાતે કરવામાં આવી રહ્યું છે તો એ ખૂબ જ આઈએમપી છે આનરી એક્ઝામમાં પૂછાઈ શકે છે। હવે ઉદ્ઘાટનમાં આપણે આગળ જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તેઓ દેશમાં સૌથી મોટા હેલિકોપ્ટર ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે। હવે આપણી એક્ઝામમાં શું પૂછાઈ શકે છે કે આજે એકમ છે તેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો એમાં જવાબ આવશે કર્ણાટકના તુમકુરે ખાતે કરવામાં આવ્યું છે। અને આપણી જે ગવર્મેન્ટ છે તેઓ સંરક્ષણ ક્ષેત્રે વધુ યોગદાન આપવા માટે ખાનગી ક્ષેત્ર માટે પણ દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। અને આજે ઉદ્ઘાટન એકમનું ઉદ્ઘાટન છે તો એ કઈ કંપનીનું છે તો એમાં જવાબ આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપની એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપણે પોર્ટલ જોઈએ તો પોર્ટલ કઈ છે તો કેન્દ્ર સરકારની યુવા સંગમ પહેલ અંતર્ગત નવી દિલ્હીમાં યુવા સંગમ નોંધણી પોર્ટલ શરૂ કરવામાં આવી છે। અને આ જે પોર્ટલ છે તો એ ઈશાન ભારતના યુવાનો ઈશાન ભારત એટલે કયું ઉત્તર પૂર્વના જે ભારતના લોકો છે જે યુવાનો છે તો તેની માટે શરૂ કરવામાં આવ્યું છે। અને આ અંતર્ગત પ્રત્યક્ષ મુલાકાત વડે જે ભારતના અન્ય ભાગો છે તો તેને જોડવા માટે પ્રયત્ન કરવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ તો આ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત શરૂ કરાયેલ યુવા સંગમ કાર્યક્રમ છે તો તેમાં 18 થી લઈને 30 વર્ષના યુવાનોને વિવિધ રાજ્યની મુલાકાત લઈને જે તે રાજ્યની કલા સંસ્કૃતિ ભાષાનો પરિચય મળવાનો તક મળશે। અને આપણે એક્ઝામમાં પૂછાઈ શકે એ આ છે માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે તેમાં જવાબ આવશે અનુરાગસિંહ ઠાકુર સાહેબ છે। હવે આપણે જંગલ વિશેની વાત કરીએ તો દેશમાં જંગલ અને વૃક્ષ આચ્છાદન વિસ્તાર એ 24% થઈ ગયો છે। હવે હાલ વાત કરીએ તો વૃક્ષ આચ્છાદન વિસ્તાર છે તો એ 8,09,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ છે જે કુલ ભૌગોલિક વિસ્તારના 24% છે। અને 2019ની કમ્પેરમાં અત્યારની વાત કરીએ તો અત્યારે છે તો એ 2,261 ચોરસ કિલોમીટર વિસ્તાર છે એમાં વધારો થયો છે। અને હાલ દેશમાં જે અશ્મિભૂત ઇંધન છે તો એ સિવાયની કુલ વીજ ક્ષમતા છે તો એ 174 ગીગાવોટે પહોંચી ગઈ છે। ત્યાર પછી પેરિસ કરાર હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકોમાં 2005ના સ્તરથી ઉત્સર્જનમાં 45% ઘટાડો તથા બિન અશ્મિભૂત ઇંધન સ્ત્રોતમાંથી 2030 સુધીમાં લઘુ 50% વીજળી મેળવવાનો લક્ષ્યાંક સાથે હાલ ચાલી રહ્યા છે। હવે પર્યાવરણ વન અને આબોહવા મંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે તો એ તમે યાદ રાખી લેજો। ત્યાર પછી આપણે પ્રવાસન વિશેની વાત કરીએ તો રાજ્યની 12 દીવાદાંડીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને આખા દેશની વાત કરીએ તો આખા દેશમાં આવા 65 દીવાદાંડીને પસંદ કરવામાં આવી છે અને આ પસંદગી છે તો એ કેન્દ્રીય જહાજ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે। અને એ સાથે સાથે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છના માંડવી અને રાવળપીરનો પણ પસંદગી કરવામાં આવી છે। આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ માંડવી અને રાવળપીર ઉપરાંત રાજ્યમાં ઓખા કચ્છીગઢ પોરબંદર માંગરોળ જાફરાબાદ જેગઢી અલંગ પીરમબેટ હજીરા અને વલસાડ ખાડીને પણ દીવાદાંડીના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે। હવે મિત્રો આ લેક્ચર તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એ સાથે સાથે આજના આ લેક્ચરની જે PDF છે તો એ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ જય ભારત।